બધા એની પાસે સદગુરુ શ્રી પૂર્ણાનંદ સ્વામી રચિત કાવ્યો કીર્તનો હજુ નથી પહોંચ્યા અમુક જગ્યાએ ભાઈ, જ્યાં બાકી હોય ત્યાં આપી દો જલ્દી જલ્દી. વાલા ભક્તજનો, પૂજ્ય ગુરુજીની પ્રેરણાથી અને પૂજ્ય ગુરુજીના સંકલ્પથી મહારાજે જે પ્રેરણા કરી કે આ પુરુષોત્તમ માસમાં પુરુષોત્તમ ભગવાનને, સ્વામિનારાયણ ભગવાનને આપણે કઈ રીતે રાજી કરવા છે, વિશેષ ભજન કયા માધ્યમ દ્વારા કરવું છે, અને ઠાકોર જે પ્રેરણા કરી કે ભાઈ પ્રથમ શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ થઈ ત્યાર પછી પુરુષોત્તમ મહાત્મ્ય સપ્તાહ કથા થઈ અને અત્યારે હાલ વર્તમાન સમય સંકીર્તન સપ્તાહ એ ચાલી રહી છે. અને સંકીર્તન સપ્તાહના આજે બરાબર છઠ્ઠા દિવસે મહાકવિ સદગુરુ શ્રી પૂર્ણાનંદ સ્વામી રચિત કીર્તનોનું આજે આપણે સંકીર્તન કરીશું. તો ચલો ભક્તજનો, પહેલા વંદન કરીએ એ મહાપુરુષ, એ સદગુરુ શ્રી પૂર્ણાનંદ સ્વામી, એમના જીવન વિશે શોર્ટમાં સંક્ષિપ્તમાં જાણીએ. આમ તો પૂર્ણાનંદ સ્વામીના પૂર્વાશ્રમ જીવન વિશે બહુ ઓછી ડિટેલ એ આપણને પ્રાપ્ત થઈ છે. જે ગ્રંથો આપણી પાસે હતા અને જે ગ્રંથોમાં સંતોના જીવનચરિત્રો આલેખાયેલા છે એવા બધા ગ્રંથોમાં પણ લગભગ સ્વામીના પૂર્વાશ્રમના જે વિશેની જે માહિતી છે જે આપણને મળી એ અહીંયા આપણી આગળ અત્યારે આપણે રજૂ કરીએ છીએ, જેથી કરીને એ મહાપુરુષ એમના વિશે અને આપણા ઈષ્ટદેવ વિશે અને એમને જન્મ આપનાર એ માતા પિતા વિશે પણ આપણો જે અહોભાવ છે એ જરૂર આપણા હૈયામાં પ્રગટે. વાત છે આ મહાપુરુષે જ્યાં જન્મ ધારણ કર્યો એ ભૂમિ, એ ધરતી, એ પણ ગુજરાતની ધરતી વિરમગામ પાસે હેબતપુર ગામ, એ પ્રાંતના કદાચ કોઈ હરિભક્તો હશે તો એને એને ખ્યાલ હશે કે જેવો શ્રી પૂર્વાશ્રમે આ હેબતપુર ગામ ત્યાંના એ વતની, જેમના પિતાશ્રીનું નામ દાદોદાન ગઢવી, એટલે કે દાદા ભાઈ ગઢવી, મારે ગઢવીની આગળ છે ને દાન શબ્દ લગાડાય, એટલે દાન શબ્દ લગાડાય એટલે એ બધાને દાન આપે એમ નહીં, બધા એમને દાન દેવાનું, ગઢવીને દાન દેવું પડે એમ, એટલે ગઢવી દાન દાન શબ્દ લગાડાય છે. તો દાદુભાઈ એટલે કે દાદુદાન ગઢવી શ્રી એટલે કે દાદાભાઈ ગઢવી, અને જેમના માતાનું નામ એ ક્યાંયથી પ્રાપ્ત થયું નહીં, પિતાનું નામ લખ્યું છે. જેવો શ્રીનું પૂર્વાશ્રમનું નામ છે ગજાભાઈ ગઢવી. વાલા ભક્તજનો, કંઈક ઇતિહાસ એ આપણને એ તરફ લઈ જાય છે કે ક્યાં ને ક્યાં કઈ ધરતી ઉપર કોને ત્યાં એ આ મહાપુરુષોને પ્રગટ થવાનું નિર્માણ એ પરમાત્માએ કર્યું હશે.
આ તો આપણે ફક્ત અને ફક્ત અષ્ટ કવિઓ વિશેની જ વાત કરીએ છીએ, પણ સ્વામિનારાયણ ભગવાન સાથે તો આવા હજારો સંતો હતા. અને એ સંતોના એ કઈ રીતે ક્યાં જન્મ લીધો અને કઈ રીતે એ ભગવાન સ્વામિનારાયણ ભગવાનને મળ્યા, આ તો બધું આમ તમને નવાઈ લાગે, આશ્ચર્ય લાગે એવી બધી વાતો છે. પણ એટલા માટે જ કહ્યું છે કે નદીનું મૂળ અને સાધુનું કૂળ, બસ એના તરફ બહુ જવાનું નહીં. કોલસાની ખાણમાંથી હીરો આપણને મળે, હીરા ક્યાંથી મળે? કોલસાની ખાણમાં જ એ હીરા બને છે, જે કે એનું પ્રોડક્ટ જે એનું થાય છે, પ્રોડક્શન બને છે એમાં કોલસાની ખાણમાંથી પ્રાપ્ત થાય. તો કોલસાની ખાણમાંથી હીરો જોઈતો હતો અને હીરો તમને મળી ગયો, હવે પછી આપણે કોલસાની ખાણ ફેદવા જવાની જરૂર ખરી? હીરો આપણને મળી ગયો છે, આવા હીરલા અને વીરલા આપણને મળી ગયા છે ભક્તજનો. પછી બહુ અહોભાવથી અને એક લાગણી ભાવથી કે ધન્ય છે માતા પિતાને, ધન્ય છે ધરતીને જ્યાં મહાપુરુષે જન્મ લીધો હોય, એવા એક શ્રદ્ધા ભાવથી ચોક્કસ એ જાણીને આનંદ થાય. તો એ સાલ હતી વિક્રમ સંવત 1860ની. મેથાણ ગામના અજાભાઈ પટેલ, જેમની સાથે આપણા આ દાદુભાઈ ગઢવી એમના પરિવારને કંઈક સંબંધ હશે, તો અજાભાઈની સાથે લગભગ યુવાન અવસ્થાએ પહોંચેલા એવા ગજાભાઈ એ મહારાજના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. એ વખતે સ્વામિનારાયણ ભગવાન મેમકા ગામ પાસે કોઈ નદી પાસે કોઈ કૂવો છે, ત્યાં શ્રીજી મહારાજ ભક્તજનોને સમાધિ કરાવે છે, જે કંઈ સત્સંગનો લાભ આપે છે. અને એ પ્રસંગ સભા વગેરે પૂરું થયું અને સ્વામિનારાયણ ભગવાન ત્યાંથી આવી રહ્યા છે. અને બરાબર અજાભાઈ એ આપણા ગજાભાઈ ગઢવીને લઈ મહારાજના દર્શન કરવા આવે છે. સ્વામેથી સ્વામિનારાયણ ભગવાન ચાલતા ચાલતા આવી રહ્યા છે અને સ્વામિનારાયણ ભગવાનની ચાલ જોઈ, મહારાજની ચાલ જોઈ અને ગજાભાઈ ગઢવીને મનોમન નિશ્ચય થયો કે આવી ચાલ કોઈ માણસની ના હોય. એ મહાપુરુષોનું હૃદય કેવું હશે વિચાર કરો, દર્પણ જેવું. એમને તરત જ વાઇબ્રેશન, તરત એમને પ્રતિબિંબ દેખાઈ જાય, આવી ચાલ કોઈ દિવસ કોઈ મનુષ્યની હોય નહીં, આ તો સાક્ષાત પરમાત્મા હોય એની જ આવી ચાલ હોય એવો એમને નિશ્ચય થયો. અને બસ ભગવાનની ચાલના દર્શનથી જ નિશ્ચય થયો અને ઘરબાર સંસાર બસ બધું જ ત્યાગ કરી અને સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું અને દીક્ષા ગ્રહણ કરી સ્વામિનારાયણ ભગવાને પૂર્ણાનંદ સ્વામી એવું એમનું નામ મહારાજે રાખ્યું છે. અને એટલા માટે જ ખાસ કરીને સ્વામીના જીવન ચરિત્રની નોંધમાં એક વિશેષ નોંધ એ છે કે પૂર્ણાનંદ સ્વામી રચિત ઘણા બધા મોટા ભાગના કીર્તનો એમાં ચાલનું વર્ણન વધારે છે. કેમ કે સ્વામીને મહારાજની ચાલ જોઈ અને નિશ્ચય થયો, એટલે ચાલમાં ચિત્ત લીધું તાણી, ચિતડું ચોર્યું ચટકતી ચાલમાં, વગેરે વગેરે જે કીર્તનોમાં આવું વર્ણન આવતું હોય મહારાજની ચાલનું, એવા ઘણા બધા પદો એ પૂર્ણાનંદ સ્વામીએ રચ્યા છે. તો વાલા ભક્તજનો, આજે આપણે ચાલો સ્વામિનારાયણ ભગવાનને રાજી કરીશું. સદગુરુ શ્રી પૂર્ણાનંદ સ્વામી રચિત કીર્તનો દ્વારા અને આજના આપણા કીર્તન સપ્તાહના છઠ્ઠા દિવસે ભગવાનને વંદન કરી અને મંગળાચરણ સાથે શરૂઆત કરીએ આજના સંકીર્તન સપ્તાહની. હલ
मंगल मूर्ति महाप्रभु श्री सहजानंद सुखरूप भक्ति धर्म सुत श्री हरि समरो सदायनु परम दयालु सर्वादिश प्रथमतम प्राणमोनमि वरम वरमुशेष प्रथमतम પ્રથમ તમને પ્રણમો નામ વારમ વારશીસ ભગવાનના ચરણોમાં પુનઃ પુનઃ વંદન કરી અને ભગવાનને હૈયામાં ધારીને વાલા ભક્તજનો તમારી પાસે જે કીર્તનો છે એમાં પ્રથમ કીર્તન છે સજની સુંદર શોભા ધામ. તો આપણે ઝીલીશું, પ્રેમથી ઝીલીશું આ પ્રથમ પદ. અહીંથી જે રીતે ઝીલાવવામાં આવે એ રીતે ઉત્સાહથી, શ્રદ્ધાથી અને હૈયાના હેતથી હાલો જીલીએ. સજની સુંદર શોભાધામ સુખદ ઘનશ્યામનિરેલો સજની સુંદર શોભાધામ સુખદ ઘનશ્યામનિરેલો સજની સુંદર શોભાધામ સુખદ ઘનશ્યામનિ શીખ મૂર્તિ નાટવર વેશ કલેશ જોતા ટડે રેલો શીખ મૂર્તિ નાટવર વેશ કલેશ જોતા ટડે રેલો નખ સુંદર શોભે ચિહ્ન સહિત
ચરણ શોભે ગણારે સહજાનંદ રસરૂપ એ રાગનું પદ અને બહુ સુંદર વર્ણન સ્વામીએ ભગવાનના સ્વરૂપનું આ જગ્યાએ કર્યું છે. તો સુંદર સોળે ચિહ્ન સહિત ચરણ શોભે ઘણા, અહીંયા પણ સ્વામીએ મહારાજના ચરણને તો યાદ કર્યા જ છે આ પદમાં. તો આવું સુંદર અદ્ભુત પ્રેમ ભર્યું પદ એ આપણે સૌ પ્રેમી ભક્તોએ સાથે મળી અને ગાયું છે. હવે ત્યાર પછીનું પદ છે, આપણે ફક્ત અને ફક્ત સાંભળીશું, જીલવાનું નથી અને શબ્દોનું કાગળમાં વાંચી મનોમન ચિંતન કરીશું, સ્મરણ કરીશું. હાલો તારિયા ખલડી અલબેલ કામણ ગારી રે, તારી આ ખલડી અલબેલ કામણ ગારી રે, હે તારિયા ખલડી અલબેલ કામ કામણ મુજને કરે થઈ જગન્યારી રે, તારી આ ખલડી અલબેલ કામણ ગારી રે, Thank you.
ચો રોડી અલૌકિક રાત લડી માઈ રેખ લડી રંગ છો ડગમગ થી લડુ લડુ ડોલીઓ જોઈ કાજળ રેખ કપોળ કામણ ગારી રે તારી આખ લડી અલબે કામણ ગારી રે તારી આખ લડી અલબે કામણ રસ બસ તારા રંગમાં ભૂલી રસ બસ તારા રંગમાં ભૂલી તનડા કે રૂપાન કામણ ગારી રે હે તારી આખલડી અલબે કામણ ગારી રે હે તારી આખલડી અલબે નાથ તમારા નેણ ની રે શોભા કહી નવ જાઓ નાથ તમારા નેણ ની રે શોભા કહી નવ જા પૂર્ણાનંદ કહે પ્રીત લગાય પૂર્ણાનંદ કહે પ્રીતડી લગાડે જોતા જાદવરાય કામણ ગારે રે તારી આખલડી અલબેલ કામણ ગારે રે કાઈ કામણ મોજને કરેલ થઈ જગન્યારે રે તારી આખલડી હે તારી આખલડી હે તારી આખલડી અલબેલ કામણ ગારે રે. અરે હરે તારી આખડલી અલબેલ કામણ ઘારી કઈ કામણ મુજને કરેલ થઈ જગન્યારી. એ ભગવાનની આખડલી એટલે ભગવાનના નેત્ર સામે દ્રષ્ટિ પડે એટલા માટે આપણે બધાએ ભગવાનની સામે જોતા નથી, હે ને? મહારાજની સામે ઊભા હોઈએ ખરા, પણ તમે ઊભા હો અને મહારાજની આમ દ્રષ્ટિ સામે દ્રષ્ટિ મિલાવો, જોજો ભૂલ કરતા નહીં એવી. પછી સ્વામી કહે છે એમ પછી જગથી ન્યારી થઈ જશો, પછી ઘરવાળાને કહેશો મને ઘરમાં ગમતું નથી. હવે કેમ નથી ગમતું? આ કામણઘારી આખડલી એવી મારી સામે પડીને હવે બધું હવે આના ભાઈ એવી સરસ કેવું સુંદર મજાનું એ શબ્દો કેવા પ્રેમ ભર્યા. પ્રેમ પૂર્ણાનંદ કે પ્રીતળી લાગી જોતા જાદવરાય, ભગવાનના દર્શન થતાં જ ભગવાનમાં પ્રેમ જોડાયો. ધન્ય હો એ મહાપુરુષોને, ધન્ય હો કવિરાજ મહાકવિ શ્રી પૂર્ણાનંદ સ્વામી. તો વાલા ભક્તજનો, હવે પછીનું જે ત્રીજું પદ છે એ આપણે બધાએ સરસ
ખૂબ જ ઉત્સાહ સાથે ઝીલીશું. બહુ મજા આવે છે. તમે આપણા હાથમાં શબ્દો હોય છે ને એટલે ઝીલવામાં લગભગ 90% ફેર પડી જાય છે, એટલે બધા જ ઝીલતા હોય છે. જો શબ્દો ન હોય ને તો 10% જ ઝીલતા હોય, બાકી બધા બેઠા હોય. યાદ રહે કડી તો ઝીલે ને, મોટો પ્રોબ્લેમ એ છે. એટલે બહુ સરસ, કેટલા સદભાવ સાથે. આમાં છેલ્લે મને તમે યાદ કરાવજો, હાથમાં ખાલી આપણને દેખાય કે આ કાગળિયું છે, બે પાના ચાર પેજ, પણ એનું ઠીક છે, તમને ભૌતિક મૂલ્ય પણ કહીશ, આધ્યાત્મિક મૂલ્ય તો અણગણ્યું છે. આ શબ્દો એવા એવા જે સંતોના હૈયામાંથી નીકળેલા છે અને પ્રગટ પરમાત્માના માટે જે શબ્દો નીકળ્યા છે ને, એક એક શબ્દ, આપણે તો પ્રશ્ન નથી પણ આ તો જગતના જીવ માટે પણ, એક એક શબ્દ છે ને 1-1.84 ફેરો મટાડે એવા છે, એટલું આ શબ્દોમાં કરંટ છે, આ શબ્દોમાં એટલો ભાવ છે. આ તો આપણે બધા એટલું બધું આમ આપણી ચિત્તવૃત્તિને એમાં જોડીને નથી હજુ તો કોન્સન્ટ્રેટ થઈને કરી શકતા. તમે એકલા બેસીને આમ શબ્દોનો વિચાર કરીને, પ્રજ્ઞેશને હું બેઠા હતા, અમે સાથે, અમે પદ હતું કીર્તન સંતોના આવા પ્રેમભાવનું, ખાલી કીર્તનો રાગ બેસાડતા બેસાડતા ને આંખોમાંથી આંસુ આવી ગયા, એટલા એના શબ્દો કરુણા ભર્યા, પ્રેમ ભર્યા શબ્દો, બહુ અદ્ભુત છે. તો ત્રીજું પદ છે આપણે ઝીલવાનું છે, આવા જ ભાવ પ્રેમથી ચાલો ઝીલીએ. માં વગેર આવો રે, માં વગેર આવો રે, મારે પૂરણતા માંથી પ્રીત રે, માં વગેર આવો રે, મારે પૂરણતા માંથી પ્રીત રે, માં વગેર આવો. માં વગેર આવો રે, મારે પૂરણતા માંથી પ્રીત રે, માં વગેર આવો રે, મારે પૂરણતા માંથી પ્રીત રે. તમે આગે ગમતા હે, ગુણવંતા તમે
પૂર્ણાનંદ કે પ્રીત કરીને હે પૂર્ણાનંદ કે પ્રીત કરીને હે પૂર્ણાનંદ કે પ્રીત કરીને પૂર્ણાનંદ કે પ્રીત કરીને નિરકુપિયા નિતને માવા કે ભગવાનને આમંત્રણ આપ્યું છે કવિએ આ પદમાં, હે પ્રભુ, હે ભગવાન, હે પિયા. પિયા કોને કહેવાય? તો એ કવિનો હૃદયનો ભાવ કેવો હશે? ભોજનિયા બહુ ભાત કરીને જમાડું જગજીત, બહુ સરસ કે વિવિધ ભાત ભાતના ભોજન, હે પ્રભુ તમને હું ભાવથી જમાડીશ. પ્રભુ તમે પધારો અને તમને જેવું ગમશે એવું બોલીશ, ગાવું નવતમ ગીત, સરસ મજાના નવા નવા ગીત સંભળાવીશ તમને, અને તમે પ્રેમથી જમજો. વાહ વાહ, ધન્યવાદ ધન્યવાદ, બહુ સરસ કીર્તન, મજા આવી ગઈ. હવે પછીનું જે ચોથું પદ છે, તો એ પણ આપણે સાંભળીશું, મનમાં મનન ચિંતન કરીશું. નેણારે આગે રે જો મારા નાથજી રે, અલ બેલાવી રે આઠો જામ, નેણા રે આગે રે રે જો મારા નાથજી રે, અલ બેલાવી રે આઠો જામ, જન્મ સંગાથી રે તમને જાણી રે, નિસદી નરતુ તમારો રે નામ, હરે હરે નયણા રે આગે રે રે જો મારા નાથજી રે, અલ બેલાવી રે આઠો જા. બિરાજો રે અહો નિસયાગળ રે, મર માળા છો ગાળા રંગ છેલ રે, નયણા રે આગે રે રે જો મારા નાથજી રે, અલ બેલાવી રે આઠો જા. સર્વસ્વ મારું રે
પરવારે ના કોરે નાથ રે વાલા લાગો વિસા મારે મુજને પ્રાણ ધીરે હરે હું વેચાણી તમારે હાથ રે નેણા રે આગે રે રેજો મારા નાથ જી રે બેલાવી આઠો જા તમને જોઈને રે આનંદાય તે ગણો તમને જોઈને રે આનંદાય તે ગણો અતિશે આસવાણ રે અણડીઠ અતિશે આસવાણ રે પૂર્ણાનંદ સ્વામીને સુખડો આપવારે જણાવાલિયાંગોની ઓળખાણ રે આગે રે નાથજી જો અલ બેલાયા વીરે આઠો જા અલ બેલાયા વીરે આઠો જા વાહ વાહ સર્વસ્વ મારું રે લઈને શામળા તંપોર વારી નાખું હે પ્રભુ હરી હું વેચાણી તમારે હાથ ભગવાનના હાથે વેચાઈ ગયા હવે તો આ જીવન ઉપર પરમાત્માનો અધિકાર વાલા ભક્તજનો આપણે માનીએ ન માનીએ સ્વીકારીએ ન સ્વીકારીએ પણ આ જિંદગી પર અધિકાર કોનો છે ભગવાનનો છે હો તમારો હોય તો કહેજો આપણો અધિકાર નથી ભાઈ આપણે ક્યાં સુધી જીવી શકવાના છીએ શું કરી શકવાના છીએ એ આપણને ખબર છે આપણે કોઈ જાણતા નથી તો ભગવાનનો અધિકાર છે કવિ કેટલું સુંદર અને ભાવ હૈયાના હેત સાથેના શબ્દો આમાં અચ્છું કદાચ એવું કહી શકાય સ્વામી લખ્યું જન્મ સંગાથી તમને જાણી તો જ્યાંથી સ્વામીનો જન્મ થયો છે એ કદાચ એવું બની શકે કે એ અરસામાં જ એ સાલમાં આજુબાજુમાં કદાચ મહારાજના સાથે સ્વામીનો જન્મ થયો હોય કેમ કે જન્મની સાલ જીવનચરિત્રમાં ક્યાં આપણને મળી નથી તો સ્વામીના આ કીર્તનના વર્ણન ઉપરથી પાછા સ્વામી એ પણ કહે છે કે જાણીવાલા આગુની ઓળખાણ એટલે કે આપણે આ જન્મમાં પહેલા વહેલા મળ્યા છીએ એવું નથી આગોની ઓળખાણ એટલે કે અક્ષરધામમાં સાથે જ હતા અને અક્ષરધામમાંથી મહારાજ તમે અહીં લાવ્યા છો એટલે આ ઓળખાણ આપણી આગુની છે ઘણી ઓળખાણો આ જન્મની હોય અને ઘણી ગયા જન્મની હોય એમ શ્રદ્ધા રાખીને માનવાનું આપણે બધાને ખબર હોય કે ન હોય પણ આ બધી ઓળખાણ આપણી બધી આગુની હશે એટલે મહારાજે અહીં એક જગ્યાએ ભેગા કર્યા તો એટલો ભાવ રાખીશું તો અરસપરસ એકબીજા પ્રત્યે આપણને સદભાવ અને પ્રેમની અભિવૃદ્ધિ થશે પાંચમું પદ છે એ ઝીલવાનું છે તો ચરસ હાલો પ્રેમથી ઝીલીએ છેલા છો ગો તારો સુંદર સારો
રે હું તો જોઈ રહી છું મોય રસિયારા છેલા છો ગો તારો સુંદર સારો રે હું તો જોઈ રહી છું મોય રસિયારા બાયે રૂડા બાજુ કુંડલિયા કાજુ રે કાને પહેરી આવો રંગલ રે રસિયારાજ પાયે રોડા બાજો પવે વાલ પવેણામાં કામણીયણામાં રે તારી મૂર્તિ મેલો નહી ઉરતી રસિયારાજ વાલ પવેણામાં કામણીયણામાં રે તારી મૂર્તિ પૂર્ણાનંદ કે નિરખે દીવાની સરખે રે થઈને ડોલો બીજું નવ્ય બોલો રસિયારાજ પૂર્ણાનંદ કે નિરખે દીવાની સરખે રે થઈને ડોલો બીજો છો ગો તારો સુંદર સારો રે હું તો જોઈ રહી છો મોય રસિયારાજ છેલા છો ગો તારો બહુ સરસ. પૂર્ણાનંદ કે નિરખી દીવાની સરખી થઈને ડોલું બીજું નવ બોલું રશિયારાજ. ભગવાનના દર્શન અહીંયા તો ખાસ કરીને ભગવાનનું છોગું, એ પાગનું છોગું, એ છોગલીએ તારે છેલ રે મોહી હું તો છોગલીએ તારે છેલ. અહીં પણ સ્વામી છેલા છોગું તારું સુંદર સારું હું તો જોઈ રહી છું મોઈ, એ ભગવાનનું છોગું, એ આમ આમ સરસ મજાનું ફરકતું હોય એ દર્શનથી અહીંયા સાથે સાથે ભગવાનના સ્વરૂપનું વર્ણન, શણગારનું વર્ણન બહુ સુંદર અદ્ભુત સ્વામી અહીંયા કર્યું. અને એ દર્શનથી સ્વામી કે દીવાની, દીવાની એટલે શું કહે છે આપણે એમ, એની ઉપર દીવાને થઈ ગયા, એકદમ આમ ઓળઘોળ થઈ ગયા. તો બહુ સુંદર વર્ણન, બહુ મજા આવી ગઈ ખાવાની. તમે બધાએ બહુ સરસ મજાનું હવે આમ આમ શું કહેવાય, ધીમે ધીમે આમ તૈયાર થઈ ગયા હો ભાઈ ખાવામાં, ઝીલવામાં, એટલે મજા આવે છે. હવે છઠ્ઠું પદ છે, તો આપણે સાંભળીશું ચલો, અને મનમાં સ્મરણ મનન કરીશું. કવિરાજ શ્રી પૂર્ણાનંદ સ્વામી છઠ્ઠા પદમાં કઈ રીતે અંતરની ભાવનાઓ એ ભગવાનને સમર્પિત કરે છે. બહુ સુંદર
અતિશય વિરહ ભર્યા અને પ્રેમ ભર્યા શબ્દો છે. એટલી શબ્દોમાં કરુણા છે અને શબ્દે શબ્દે એટલો વિરહ છે કે ખરેખર તમે પૂર્ણાનંદ સ્વામી બની જઈ અને આ શબ્દો જો એમના હૈયામાં જે ભગવાન માટે અંદર જે ભાવના જાગી હશે અને જે મહારાજના દર્શનનો જે અંદર વિરહ જાગ્યો હશે અને નેણમાંથી જે કદાચ મને આંસુડા ઝરતા હશે અને હૈયું આમ આમ ઝૂરતું હશે. સ્વામી કહે છે આમ જીરે આમ જીયરા જીવ આમ ઝૂરે છે જેના વિના એ એ શબ્દો મેં હમણાં જ તમને કહ્યું હતું ને, તમે જો ભગવાનમાં એ ભાવ લાવીને ગાશો ને તો તમારી આંખોમાંથી આમ ખરેખર આંસુડા વહી જશે એવા સુંદર શબ્દો છે આ પદના કીર્તનના. હરે તુમ બિના કલ ના પર રે પિયરવા, તુમ બિના કલ ના પર રે, તુમ બિના કલ ના પર રે પિયરવા, તુમ બિના કલ ના પર રે. કામન કાજ કછો નહીં સોજત, કામન કાજ કછો નહીં સોજત, શુદ્ધ બુદ્ધ સબ બિસરે રે પિયરવા, તુમ બિના કલ ના પર રે, તુમ બિના કલ ના પરે રે પિયરવા, તુમ બિના કલ ના પરે. દેખે બિના બહત હે, દેખે બિના દુખ બહત હિયા મે, દેખે બિના દેખે બિના ભૂખ બહત હે, દેખે બિના દુખ બહિયા મે, નિસદિન જિયા રાજા રે રે પિયરવા, તુમ બિના કલ ના પરે રે, તુમ બિના કલ ના પરે રે જિયરવા, તુમ બિના કલ ના પરે. કેસે કરું કહાં જાઓ આવે, કેસે કરું કહાં જાઓ આવે, હિયા નહીં ધીર હિયા નહીં ધીર ધીરે રે, તુમ બિના કલ ના પરે રે, તુમ બિના કલ ના પરે રે પિયરવા, તુમ બિના કલ ના પરે રે.
પ્રેમાનંદ કે તુમ સંગ પ્રીતમ પૂર્ણાનંદ કે તુમ સંગ પ્રીતમ ભટકત માનુવા ભટકત માનુવા ફિર રે પિયરવા તુમ બિન કલ ના પરે તુમ બિન કલ ના પરે રે પિયરવા તુમ બિન કલ ના પરે રે પિયરવા તુમ બિન કલ ના પરે રે પિયરવા તુમ બિન કલ ના પરે રે. હે પ્રભુ હે પિયરવા કેસી કેસી કરું કહાં જાઉં કેસી કરું કહાં જાઉં અબે હિયા નહીં ધીર ધરે રે પિયરવા. હે પિયરવા હે પિયા હવે હૈયું ધીર નથી ધરતું શું કરું ક્યાં જાઉં દેખે બિના દર્શન વિના બોત હૈયા મેં દુઃખ દર્શન વિના હૈયામાં ખૂબ દુઃખ થાય છે પ્રભુ અને નિષદિન જિયરા ઝરે. હે પ્રભુ આ જીવ દરરોજ નિષદિન દર્શન વિના ઝૂરે છે તમારા વિના વલખા મારે છે પ્રભુ. પૂર્ણાનંદ કે તુમ સંગ પ્રીતમ હે ભગવાન તમારી સાથે સાથે હે પ્રભુ આ મનડું મહારાજ ભટકે છે પ્રભુ તમારી પાછળ પાછળ આ મનડું ભટકે છે મહારાજ. કેટલા સુંદર લાગણી અને પ્રેમ ભર્યા આ શબ્દો છે ભક્તજનો. બહુ સરસ અહીંયા આપણને ભાવથી ગાઈ સંભળાવ્યું છે. એક પદ ગાઈશું હજુ અને એ ઝીલવાનું પદ છે તો ચાલો પ્રેમથી ઝીલીશું. વાહ વાહ શું તબલજી. મુખડું જોઈ રે માવા તારું મુખડું જોઈ રે મુખડું જોઈ રે માવા તારું મુખડું જોઈ રે રહ્યું મારું મનડું મોઈ મુખડું જોઈ રે માવા તારું મુખડું જોઈ રે મુખડું જોઈ રે માવા તારું મુખડું જોઈ રે મુખડું જોઈ ને તારું મોયું માન મારું મુખડું લીધલ ચિતડું પ્રોય રે માવા તારું મુખડું જોઈ રે
વાલ પવા દાણી વેણે કામણ ગોરે નેણે વાલ પવા ધારી તેને જોઈ દુખડું મેં તો નાખે લખોઈ રે માવા તારું મુખડું જોઈ મુખડું જોઈ રે મુખડું જોઈ મુખડું જોઈ મુખડું જોઈ વાલજી લાગો છો વાલા આવો નંદ લાલા વાલજી લાગો છો વાલા આવો નંદ લાલા ધડકા માયાણો કે તલ નથી કોઈ રે માવા તારો મુખડું જોઈ મુખડું જોઈ રે ઓ મુખડું જોઈ મુખડું જોઈ મુખડું જોઈ રે માવા તારો પૂર્ણાનંદ ના રે પ્રાણ ચાતુર સુજાણ રે પૂર્ણાનંદ ના રે પ્રાણ ચાતુર સુજાણ રે હે પૂર્ણાનંદ ના રે નાર ચાતુર સુજાણ રે પૂર્ણાનંદ ના રે પ્રાણ ચાતુર સુજાણ રે દુરી જન લોકડા છોને કે તવ કોઈ માવા તારો મુખડો જોઈ મુખડો જોઈ રે મુખડો જોઈ મુખડો જોઈ મુખડો જોઈ રે માવા તારો મુખડો જોઈ મુખડો જોઈ રે મુખડો જોઈ મુખડો જોઈ મુખડો જોઈ રે માવા તારો મુખડો જોઈ મુખડો જોઈ રે માવા તારો મુખડો જોઈ મુખડો જોઈ રે માવા તારો મુખડો જોઈ મુખડો જોઈ રે ખૂબ સરસ મજા આવી ગઈ. માવા તારું મુખડું જોઈ મુખડું જોઈ, આનંદ આનંદ થઈ ગયો ને ભાઈ મુખડું જોઈને? તો શું કેવો આનંદ આનંદ થઈ ગયો, વાહ વાહ. દુરીજન લોકડા છોને કહેતા વગોઈ, તો દુરીજનો ભલે ગમે એમ આપણને કહેતા ગમે તેમ બોલતા, પણ આપણે તો ભાઈ બસ ખૂબ ખૂબ આનંદ થયો ભગવાનના દર્શન કરી ભગવાનનું મુખ જોઈને. તો વાલા ભક્તજનો, હવે ધૂન્ય કરીશું અને બસ પછી ધૂન્ય પછી બસ થોડી વાત કરી અને આજના દિનને સમાપન કરીશું. ચલો પ્રેમથી હરખથી ભાવથી તૈયાર બધાએ ધૂન્ય કરીએ જપયજ્ઞ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
Swaminarayan, 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 Swaminarayan. Swaminarayan, 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 Swaminarayan. Swaminarayan Bhagavanani Jai Nar Narayan Devani Jai Ganashyam Vah vah, aaj ke anand ki jai Khub saras anand saathe Ganabada Hari Bhakto khub khub badai tame raji thao cho કેટલાક હરિભક્તો અભિવ્યક્ત કરે છે મીન્સ કે બહુ આનંદ આવે છે વગેરે વગેરે તો કેટલાક આપણે નહીં બોલતા હોઈએ તો આનંદ તો આવતો જ હશે માટે પ્રેમથી અહીં આપણે બધા બેઠા છીએ એક તો એ કે આપણે રોજ કીર્તન ગાઈએ છીએ તો જે કાગળમાં જેટલા પદો એ આપણે એમાં છાપ્યા છે એક પ્રશ્ન થાય કે બોલાય છે લગભગ 7 થી 8 પદની લગભગ સરેરાશ આપણે એટલા બધા ગવાય છે તો પછી શું કરો વધારે છાપો છો એવું ના થાય બાલા ભક્તો જે સંત આ તો ઘણી વાર આપણને એને એની મહત્વ ના સમજાય જો જાણીએ નહીં ત્યાં સુધી આ આ જે કીર્તન 10 કે 12 આમાં લખ્યા હશે માનો આપણે જે છાપીએ છીએ જે આ અષ્ટકવિઓ છે દરેક કવિના એક આગવું કાવ્ય છે જે કાવ્યમાં હજારો પદો છે તો દરેક કવિના જે એનું કાવ્ય છે આ 12 કીર્તન માટે આખે આખું કાવ્ય એનો અભ્યાસ કરાય છે અને આખા એક કાવ્યમાંથી જે ગુરુજી અને ઠાકોરજી દિલમાં પ્રેરણા કરે છે એ કીર્તનો સિલેક્ટ કરી અને આપણે એમાં તો હવે જ્યારે આવું સેજે આટલી બધી મહેનત કરીએ ત્યારે ભલે હું કહું છું 1-2 બોલા આપણે બોલાય છે ઓછા પણ ફરી મહેનત થવાની છે તો કાગળ કોરો શું કામ જવા દેવો માટે આપણે કાગળમાં માય ને એટલા બધા પદ છાપીએ છીએ અને આપણે કહ્યું હતું ને એનું ભૌતિક મૂલ્ય અને આધ્યાત્મિક મૂલ્ય આધ્યાત્મિક મૂલ્ય તો એનું કોઈ માપદંડ કાઢી ના શકાય કેમ કે આ શબ્દો છે ને તો આપણે શ્રદ્ધા હોય તો આ શબ્દોમાં એક એક શબ્દ છે એ આપણા માટે એક મોતી જેવો છે અને એ એ આપણી એક એક ક્ષણ એક એક શબ્દ છે આપણી એક એક ક્ષણને એ જિંદગી સુધારી દે એવા એ શબ્દો છે ભૌતિક મૂલ્યમાં તમે વિચાર કર્યો હાથમાં આપણે કાગળ લીધું 4 પેજ 1 પેજને ઝેરોક્સ કરીએ તો 1 પેજના કેટલા રૂપિયા થાય તમે 1 પેજ ઝેરોક્સ કરાવવા જાઓ તો કેટલા થાય હા હું કહું છું રૂપિયો ગણો 4 પેજ છે 4 રૂપિયા ગણો અરે હું કહું છું ઓરસામાં 2 રૂપિયા ગણો તો રોજ આપણે 500 કાગળ એટલે પેજ કેટલા થયા કેટલા 500 કાગળ પેજ કેટલા થયા 4 પેજ 2 પાના એટલે રોજના કેટલા પેજ થયા 2000 કેલ્ક્યુલેશન માંડી લીધું ને ઓફિસ વાળા કર્મચારીએ ભાઈ 25 8
આઠ દિવસ ગણી લીધું ને કે ના ગણી લીધું? ખાલી કાગળના. એટલે કહેવાની વાત છે, તો ઘણા ઘણી વાર એમ થાય કે આપણે એમ કે ભાઈ સેવા થાય છે કે જે હરિભક્તો યજમાન પદે સેવા કરે છે, ત્યારે થોડુંક વિચાર કરીએ ત્યારે એમ થાય કે ના ના આપણી સેવા કરેલી તો ક્યાંય 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 જતી રહેશે. આ સાઉન્ડ છે, હવે સાઉન્ડ સિસ્ટમ તમે બધા પ્રસંગો તો કર્યા હશે, રોજનું ભાડું કેટલું હોય? ખાલી આ તો જસ્ટ આનંદ ખાતર કહું છું, ભાઈ ગભરાતા નહીં. રોજનું સાઉન્ડ સિસ્ટમનું ભાડું મિનિમમ ગણો કેટલું હોય? બોલો બોલો. હા હું કહું છું 3000 ગણો. બરોબર, 3000 ગણો. તો આપણે પારણનો તો એ હરિભક્તની સેવા, પણ આપણે 25 દિવસ કેટલા થાય? કેટલા થયા વનમાળી કાકા? હા 75000. બરોબર, અને પેપરના કેટલા થયા? રોજનો પ્રસાદ જે આપણે હરિભક્તોનો બહુ ભાવ થાય ને પ્રેમથી, આ કોઈ આંકડા બતાવતો નથી તમને, અહીંયા કોઈ આંકડાનો કોઈ, આ તો એ આ પણ આનંદ ખાતર કહું છું. રોજનો ભગવાનને આપણે પ્રસાદ કરીએ છીએ, આપણે લગભગ મિનિમમ લગભગ 550-600 હરિભક્તો આજુબાજુ આપણે દરરોજ એવરીડે એટલા આપણે હોઈએ છીએ. તો હવે એ પ્રસાદનો જે તમે ભગવાનનો આપણે પ્રસાદ ભાવથી પ્રેમથી સ્વીકારી છે, આપણે ભલે અપેક્ષા નથી આપણે પ્રસાદ માટે આવતા, પણ આપણે ખૂબ આપણા ગુરુના એવા સંસ્કારો છે કે આપણે આનંદથી ભજન કીર્તન કરવા આવીએ, પણ એ તમે સરેસાર વિચાર કરીએ તો એ આખા મહિનાનું ને આ તો આખા મહિનાનું ગણવાનું પાછું. આ બધું થાય છે એ ખૂબ જ ભાવથી અને પ્રેમથી થાય છે. હરિભક્તો પાસે કોઈ સ્વાર્થ, આ આપણું એક મંદિર એવું છે વાલા ભક્તજનો કે જ્યાં તમે પોતે પણ સાંભળી શકતા હશો, તમે પોતે માર્કિંગ કરી શકતા હશો કોઈ પણ પ્રસંગમાં, આયોજનોમાં, કથાઓમાં કે આવા આવા વિશેષ આયોજનોમાં, ક્યાંય પણ પૈસો આટલા રૂપિયા આના, આટલા રૂપિયા આના, ક્યાંય રૂપિયો નામ એ આપણા મંદિરમાં હોતું નથી. એક તમારા જેવા હરિભક્તોના ભાવ અને એક પ્રેમના સમર્પણથી આનંદ એટલા માટે આવે છે, આપણને આનંદ એટલા માટે આવે છે તમારા બધાનું પ્રેમનું સદભાવ ભર્યું આ જે સમર્પણ છે અને નિર્વળ ભાવથી આપણે જે કરીએ છીએ એમાં આપણા ગુરુજીના આશીર્વાદ છે. માટે ભક્તજનો જય જયકાર છે. અને મને એક વાત જાણીને ખૂબ આનંદ થયો, આજે એક હરિભગત, આપણા ગુરુજી પણ બેઠા હતા, થોડા હરિભક્તો બેઠા હતા, અને આજે એમનો જન્મદિવસ, ગુરુજીને પગે લાગવા આવ્યા, મારે તુલસીભાઈ શેઠ કદાચ સભામાં આવ્યા હશે, બેઠા હશે, આ બેઠા, મને કહે કે સ્વામી મારો હાથ કે આટલાથી ઊંચો થતો નહોતો, પણ કે ધૂનમાં શરૂ કર્યું ને હવે આટલા સુધી ઊંચો થાય છે. આ જુઓ આ પ્રત્યક્ષ પરચો, કેટલું એ કર્યું પણ આટલો જ હાથ ઊંચો થાય એ બેઠા છે. મેં એટલે નામ દઈને તમને કીધું કે ભાઈ ખોટો મહિમા નથી, આ વસ્તુ પ્રેક્ટિકલ છે. અને ઘણા બધાને કોકને ખબર પડે, મારા જેવાને ખબર ન પડતી હોય, પણ ફાયદો ચોક્કસ છે. હા એટલે હવે આપણે છોડશું જ નહીં, હવે 2 મિનિટ તો આપણે ઊંચા હાથે સરસ મજાની ઉપડતી તાળી પાડશું જ. ચલો ખૂબ આનંદ થયો. આજના ભક્તજનોમાં પરમ ભગવદીય શ્રી લાલભાઈ મરઘાભાઈ પટેલ સેક્ટર 24, મારે લાલભાઈનો આજે જ જન્મદિવસ છે. આવો પધારો લાલભાઈ. ક્યાં ગયા? અમારા ઉનાવાના હરિભગત છે, ખૂબ નિર્માની, ઓછા બોલા, છતાં પણ કેટલા બધા કીર્તનો મોઢે આવડે. આવો લાલભાઈ. અને બસ મૂક ભાવે સેવા કરે, ભજન કરે. આવો નીચે, તકલીફ પડશે બે, અહીં આગળ બેસો, વાંધો, અહીં બેસો, અહીં બેસી જાઓ, બેસી જાઓ. બીજા હરિભક્ત છે પરમ ભગવદીય શ્રી બળદેવભાઈ એ પટેલ સેક્ટર 28, આજે એમના ધર્મપત્ની એટલે એમના ઘરવાળાનો ભગવતીબેનનો જન્મદિવસ છે આજે જ. તો એમના વતીથી સાહેબ હાર તમને પહેરાવીએ છીએ, કેમ કે તમે નોકરી કરો છો એટલે શું થાય, સેવા તો તમારી ને. ભલે એમનો જન્મદિવસ છે તો પ્રસાદી આશીર્વાદ પહોંચાડજો. હો
ખૂબ ખૂબ ધન્યવાદ છે. અમારે બળદેવભાઈ સાહેબ બધી રીતે સેવામાં રેડી હોય છે, મહેનતની સેવા હોય, રસોડાઓની સેવામાં દશરથભાઈ જોડે પણ કાયમ આ હરિભગત સાથેને સાથે હોય છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે સૌ હરિભક્તોને. આવતીકાલના યજમાન ભક્તજનોમાં પરમ ભગવદીય શ્રી રસિકભાઈ જે ભાવસર સાહેબ, વૈદરાજ શ્રી પેથાપુર, અને પરમ ભગવદીય શ્રી ઘનશ્યામભાઈ પૂજારા સેક્ટર 27, આ બે ભક્તજનો આવતીકાલ. એ આવતીકાલના યજમાન ભક્તજનો છે. અને આવતીકાલે આપણે જે આપણા અષ્ટ મહાકવિઓમાં જે સંતના રચિત કીર્તનોને યાદ કરીશું, ગાઈશું, સંકીર્તન કરીશું, ગુરુજી કહે છે મને યાદ કરાવો જલ્દી, કે એ છે આપણા પ્રેમમૂર્તિ પ્રેમાનંદ સ્વામી. મારા ભક્તજનો, જેમના પદ સાંભળી, જેમની કૃતિ કાવ્યકૃતિ રચના સાંભળીને સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આવા સંતને તો ઉઠીને અમે દંડવટ કરીએ. એ પ્રેમમૂર્તિ પ્રેમ સખી કહે, શોભા નિરખી પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી રચિત, એમના આવતીકાલે આપણે સંકીર્તન કરીશું. આજના આનંદ સાથે પધારો, પ્રેમથી ભગવાનનો પ્રસાદ સ્વીકારીએ. જય સ્વામી.